નવસારી શહેરના વોર્ડ નંબર 11માં આવેલા દશેરા ટેકરી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાસ પર ગેરકાયદેસર બાંધકામ કરાતા ચોમાસામાં પાણી ભરાવાની ઉભી થયેલી શક્યતાના પગલે નગરપાલિકાના સભ્ય ધવલ દેસાઈએ ગેરકાયદેસર બાંધકામ અંગે જિલ્લા કલેક્ટર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારની વરસાદી કાસ ઉપર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા ઉભી થઈ છે. આ અંગે નગરપાલિકાના સભ્ય ધવલ દેસાઈએ જિલ્લા કલેક્ટર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે. જયશંકર પાર્ટી પ્લોટવાળા રસ્તા ઉપર જે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર આવેલું છે એ ટીપી સ્કીમમાં નગરપાલિકાને શોપિંગ સેન્ટર માટેનો પ્લોટ છે, એ કાયદેસર છે. અને એનો જે કાંસ છે એ કાંસને વેન અત્યારે આપણે એટલા માટે બદલીએ છીએ કે જે નીચેનો જે ખુલ્લો ભાગ છે એ જે ખુલ્લો ભાગ છે એનો એમાં પાઇપ ગટર કરવાના છીએ અને જે સાઈડમાંથી બોક્સ વેન એટલે ડબલ રસ્તા થશે પાણીના નિકાલ માટેના, અને પાણીનો નિકાલ જે અત્યારે ઓછો થાય છે એના બદલે વધારે થાય એવો પ્રયાસ કરવાના છે. અને નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર છે એ અહીંથી જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં એની હરાજી માટેની પ્રક્રિયા થઈ ગયેલી છે અને હાલ ગાંધીનગર છે, ચૂંટણી આચારસંહિતા પૂરી થશે એટલે હરાજીની મંજૂરી આવશે એટલે આપણે હરાજી કરીશું. આક્ષેપો કર્યા છે મારા કોંગ્રેસ એવા કોઈ આક્ષેપો સત્યથી વેગળા છે કોઈ ગેરકાયદેસર. છેલ્લા 6 વર્ષથી આ શોપિંગ સેન્ટર નગરપાલિકાએ બાંધેલું છે, આજ દિવસ સુધી હરાજી થઈ નથી. એ જ્યારે બંધાયું ત્યારથી એ વિવાદાસ્પદ હતું. આખો શહેરની જનતા આર્ય આ શોપિંગ સેન્ટર માટે પ્રશ્નચિહ્ન ઉઠાવી જ રહી હતી, પરંતુ આ જ્યારે વહેણ બદલવાની વાત આવી અને બોક્સ ડ્રેનેજ રાખવાની જે વાત કરે છે એ ખરેખર તો એ એક અનધિકૃત કામને છવરવા માટે બીજું અનધિકૃત કામ કરવામાં આવી રહ્યું છે. અને આને કારણે જે ભયંકર પરિસ્થિતિ અમારા વોર્ડ નંબર 11 વિસ્તારમાં થવાની છે, કારણ કે એક બે ચાર નાના ભૂંગરા ઉપર આખું ગરનારું પૂરીને શોપિંગ સેન્ટર જે બનાવવામાં આવ્યું છે એ કોઈ રીતે ઉચિત કે યોગ્ય નથી. અને તેને કારણે બાલાપીર દરગાહથી લઈને અમારા જે ઝાંઝર નીચાણવાળા વિસ્તાર છે એ દરેકે દરેક નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના છે. અરે પોસ કહેવાતો વિસ્તાર આ જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તાર એકદમ પોસ, ગર્ભશ્રીમંતને બધા સારા માણસો અહીંયા રહે છે તેવા રાધા માધવ અને સ્વયં સોસાયટી પાસેનો રસ્તો પણ અચૂકપણે આ વખતે બંધ થઈ જવાનો છે. અને આ સત્વરે આ કામ જે છે અને જે જવાબોમાં આવી રહ્યું છે મેં તો પ્રાદેશિક કક્ષાએ અને કલેક્ટર સાહેબને બી વિનંતી કરી છે કે આર્યા આવા કામો થતાં અટકાવવા જોઈએ. અને જે સંસ્થા બિનઅધિકૃત કામ અટકાવવા માટે છે નગરપાલિકા, તે જ નગરપાલિકા જો બિનઅધિકૃત કામ બાંધકામ કરતી હોય તો એ કેટલે અંશે યોગ્ય અને ઉચિત છે. અને આ બિલ્ડર લોકોને આપણે કેવી રીતે અટકાવી શકશું એ તો બેફામ ફાટી જશે. એટલે આ સત્વરે અટકવું જોઈએ.